नमस्कार मित्रों, वीडियो में तमारो स्वागत छे। मित्रों, आज तारीख 7/10/2022 अने वार शुक्रवार। आज ना सवार ना ताजे ताजा समाचार नी बात करिए तो सौ प्रथम जानिए मित्रों आज ना समाचार। मित्रों, गई काले वडोदरा शहर ना मांडवी नवापुरा दाड़िया बजार रावपुरा अलकापुरी विस्तार में धोधमार वरसाद पड़ियो हतो, तो पंचमहाल ना गोधरा कालोल शहरा हालोल ना विस्तारों में पण वरसादी झापटा नोंधाया हता। अरवलीना भिलोड़ा तालुकामां वातावरणमां पलटो आवता धोलवाणी खुमापुर माकरोड़ा गाम तेमज आसपासना विस्तारमां वरसाद पड्यो हतो। दिवाळी पहेला 15 ऑक्टोबरनी आसपास गुजरातमां चूंटणीनी तारीख जाहेर थई शके छे। सूत्र मित्रों, आगळना समाचारनी वात करीए तो चोमासानी विदाय वच्चे गुजरातमां वरसादनी आगाही। चोमासानी विदाय वच्चे गुजरातना केटलाक विस्तारमां वरसादनी शक्यता जोवाई रही छे। हवामान विभागे आगामी 8-11 ऑक्टोबर दरमियान अरवली साबरकांठा बनासकांठा अने महेसाणामां सामान्य वरसादनी आगाही करी छे, तो दशहरा पर्वे ભાવનગરના અનેક વિસ્તારમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગના મતે રાજસ્થાન અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા જોવાઈ રહી છે। મિત્રો, આગળના સમાચારની વાત કરીએ તો ભારત માટે ખરાબ સમાચાર, દરેક વ્યક્તિ થશે પ્રભાવિત। તેલ ઉત્પાદક દેશના સમૂહ ઓપેકનો નિર્ણય ભારત માટે ચિંતાજનક સાબિત થઈ શકે છે। ઓપેકે તેલ ઉત્પાદનમાં પ્રતિદિન 20 લાખ બેરલનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। આ જૂથમાં રશિયા પણ સામેલ છે, જ્યાંથી ભારત મોટા પ્રમાણમાં તેલ આયાત કરે છે। આ નિર્ણયને કારણે ક્રૂડ ઓઇલની અછત સર્જા છે અને કિંમત વચ્ચે તેની અસર દેશમાં ઈંધણની કિંમતમાં વધારાના સ્વરૂપમાં જોવા મળી શકે છે। જો આમ થશે તો દરેકને અસર થશે, એટલે કે મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે। આગળના સમાચાર જાણીએ, ગુજરાતમાં દિવાળી પહેલાં થશે મોટું એલાન। ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, ત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે 15 ઓક્ટોબર સુધી વિધાનસભા ચૂંટણીનું એલાન થઈ શકે છે, ઉપરાંત નવેમ્બરમાં મતદાનનું આયોજન થઈ શકે છે, ડિસેમ્બરમાં પરિણામ આવશે તેવા કેન્દ્રીય ચૂંટણી પંચની તૈયારીઓથી સંકેત મળ્યા છે। જણાવી દઈએ કે ગુજરાતની ચૂંટણીને લઈ ઈસીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે। મિત્રો, આગળના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી 10 ઓક્ટોબરે આપશે આ ભેટ, થશે મોટી સમસ્યાનું નિવારણ। સૌરાષ્ટ્રવાસીઓ માટે મોટા સમાચાર મળી રહ્યા છે। પાણીની સમસ્યાને નાથવા સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરાશે। પીએમ મોદીના 10 ઓક્ટોબરના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન આ યોજના જનતા માટે ખુલ્લી મુકાશે। જામનગર ખાતે સૌની યોજના લિંક 1 પેકેજ 5 અને લિંક 3 પેકેજ 7નું લોકાર્પણ કરાશે, જેથી પોરબંદર જામનગર રાજકોટ અને દ્વારકા જિલ્લાની પાણીની સમસ્યાનું સમાધાન થશે। આગળના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં રખડતા પશુઓને લઈ મોટો નિર્ણય। રખડતા પશુ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં હાઈકોર્ટ દ્વારા 17 ઓક્ટોબર સુધી 24 કલાક પશુ પકડવાની કામગીરી ચાલુ રાખવાનો આદેશ અપાયો છે। અમદાવાદ શહેરમાં હાલ ઘણી સમસ્યાઓ છે, જેમાં સળગતી સમસ્યા હોય એવી રખડતા ઢોરની લઈ આજે ગઈકાલે હાઈકોર્ટ દ્વારા મહાનગરપાલિકાને આદેશ જારી કરવામાં આવ્યો હતો। આ મામલે વિભાગને સૂચના જારી કરી દેવામાં આવી છે। મિત્રો, આગળના સમાચાર જાણીએ, દિવાળી પહેલા સોનાના ભાવમાં થયો વધારો। બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં વધારો થયો છે। 22 કેરેટ સોનું 500 રૂપિયા વધીને 47,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે। બીજી તરફ 24 કેરેટ સોનું ₹550 વધીને 51,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે। માર્કેટ નિષ્ણાંતોના મતે દિવાળી સુધીમાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળશે, સોનું તેની લાઈફ ટાઈમ હાઈની કિંમતને પણ પાર કરી શકે છે। મિત્રો, આગળના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં દિવાળી પહેલાં રેશનકાર્ડ ધારકોને મળી મોટી ભેટ। મહારાષ્ટ્ર સરકારે દિવાળી પર્વે રાજ્યના રેશનકાર્ડ ધારકોને ₹100માં કરિયાણું આપવાનો નિર્ણય કર્યો છે। આ ₹100માં સોજી ખાદ્ય તેલ સિંગદાણા અને પીળી દાળનું પેકેજ મળશે। મંગળવારે મહારાષ્ટ્ર કેબિનેટે આ વિશેષ રાશન આઇટમ આપવા માટે મંજૂરી પણ આપી દીધી છે। આ પ્રસ્તાવ ખાદ્ય અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા અપાયો હતો। આ નિર્ણયથી રાજ્યના 1.70 કરોડ પરિવારોને ફાયદો થશે। તો આગળના સમાચારની વાત કરીએ તો જિયોનો બમ્પર ધમાકો, પોતાનું પહેલું લેપટોપ જિયો બુક કર્યું લોન્ચ। જિયોએ તેનું પહેલું લેપટોપ જિયો બુક લોન્ચ કર્યું છે। 2 GB રેમવાળા આ લેપટોપની કિંમત ₹19,500 છે। તેમાં 8 કલાકનો બેટરી બેકઅપ, 11.6 ઇંચની HD LED સ્ક્રીન અને 32 GB સ્ટોરેજ મળશે। તેમાં 1 વર્ષની વોરંટી મળશે। અત્યારે આ લેપટોપ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નથી, હાલમાં માત્ર સરકારી વિભાગો જ તેને GEM પોર્ટલ દ્વારા ખરીદી શકે છે।
એવું મનાય છે કે દિવાળી પછી સામાન્ય લોકોને આ લેપટોપ મળશે. તો આગળના સમાચાર જાણીએ. 17 ઓક્ટોબરે બેંક ખાતામાં જમા થઈ શકે છે રૂપિયા. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 12મા હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ હપ્તો 17 ઓક્ટોબર સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં આવી શકે છે. આ વખતે KYCની પ્રક્રિયા અને ખેડૂતોના ડેટાબેઝની ચકાસણીને કારણે રકમ જમા થવામાં વિલંબ થયો છે. દિલ્હીમાં આયોજિત સ્ટાર્ટઅપ પ્રોગ્રામ દરમિયાન પીએમ મોદી 17 ઓક્ટોબરે ખેડૂતોના ખાતામાં 12મા હપ્તાના રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. તો મિત્રો, આ હતા આજના ઉપયોગી અને અગત્યના સમાચાર. આપણી ચેનલ ઇન્ફોર્મેશન મીડિયામાં તમે નવા હો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવેલ ઘંટડીનું જે નિશાન છે એને પણ દબાવી દેજો, જેથી કરીને અમારા દ્વારા વિડીયોની માહિતી છે એ તમારા સુધી નોટિફિકેશન સ્વરૂપે પહોંચતી રહે.